મહેસાણા તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર આજના આ રમકડા મેળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા અમારા આ રમકડાનું નામ છે સરવાળા બોક્સ. રમકડાનો જે વયજૂથ છે એ છે પાયાના તબક્કા, એટલે કે ધોરણ 1-2 ની અંદર આ રમકડું ઉપયોગી છે. અને રમકડાનો વિષય છે તાર્કિક ચિંતન સાથે ગમત, અને એની કેટેગરી છે ભૌતિક રમકડા, એટલે કે ક્રિયાશીલ. અમારું આ રમકડું છે વર્ક કરે છે. આમ જોઈએ તો રમકડા રમકડા શબ્દ સાંભળી અને બાળકો એકદમ ખુશ થઈ જાય છે, આનંદમાં આવી જાય છે. અને આનંદમાં ને આનંદમાં બાળક છે રમતા રમતા ભણવાનું પણ શીખી શકે છે. તો ચલો સૌથી પહેલા આપણે જોઈ લઈએ આપણા આ રમકડાની પ્રોસેસ, કે રમકડું કઈ રીતે બનાવેલું છે અને કઈ રીતે વર્ક કરે છે. આજે આપણો આ સરવાળા બોક્સ અને આને અમે હાર્ડબોર્ડની મદદથી બનાવેલું છે. શરૂઆતમાં એમાં શું કરેલું છે કે 10 આવા બોક્સ બનાવેલા છે, અને 10 બોક્સમાં જગ્યા રાખેલી છે. અને અહીંયા એક અવરોધ આવેલો છે બોક્સની અંદર એક બટન છે, બટનને પ્રેસ કરશું એટલે અવરોધ દૂર થશે. અને અવરોધ દૂર થશે એટલે જે અંદર જે વસ્તુ નાખેલી હશે એ ઢાળ મારફતે બોક્સમાં એક થશે. તો ચલો આપણે જોઈએ કે રમકડું કઈ રીતે વર્ક કરે છે. સૌથી પહેલા જ્યાં એક લખેલું છે ત્યાં એક લખોટી, બે લખેલું છે ત્યાં બે લખોટી, ત્રણ, ચાર અને પાંચ, આ રીતે 1 થી 10 બોક્સની અંદર જે અંક લખેલા છે એ પ્રમાણે લખોટી એમાં આપણે નાખશું. ત્યારબાદ બાળકને કહેવામાં આવે કે ચલો આપણે સપોઝ જોઈએ કે 4 અને 5 નો સરવાળો કરવાનો છે. આપણે એક રકમ છે 4 વત્તા 5, તો બાળક સૌથી પહેલા 4 ને પ્રેસ કરશે, પછી ત્યારબાદ બાળક છે 5 ને પ્રેસ કરશે. આ રીતે જેવું બાળક બટન પ્રેસ કરશે એટલે લખોટીઓ જે છે એ આ બોક્સની અંદર એકઠી થશે. અને આપણે જોઈ શકીએ છીએ કે લખોટીઓ છે એકઠી થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે અને પછી બાળક આ ગણશે કે 1, 2, 3, આ રીતે 9 લખોટીઓ થાય છે. એટલે બાળક એને ખબર પડી જશે કે 4 વત્તા 5 કરો એટલે જવાબ 9 આવે છે. આ રમકડાની મદદથી બાળક છે ખૂબ જ મસ્તી કરતા કરતા રમતા રમતા અને જાદુની સિસ્ટમથી બાળક છે શીખી શકશે કે ભાઈ લખોટી તો આપણે ઉપર નાખી હતી, કેવી રીતે અંદર આવે છે. એટલે બાળક છે તાર્કિક ચિંતન કરશે અને ખૂબ આનંદ કરતા કરતા સરવાળાનું જ્ઞાન મેળવી શકશે. અને એવું જ એક આપણે બીજું પણ રમકડું જોઈએ કે સંખ્યારચક. સરવાળા તો બાળક શીખી ગયું છે, હવે સંખ્યારચક. બાળક છે સંખ્યા કઈ રીતે બનાવે છે. ઘણી વખત બાળકને સંખ્યા વાંચવામાં લખવામાં તકલીફ પડે છે કે 89 છે, 79 છે, આમાં ખૂબ તકલીફ પડે છે અને બાળક સમજી શકતો નથી. એટલે આપણે સરવાળા સંખ્યારચક બનાવેલું છે. ધોરણ 1-2 ની અંદર અથવા તો ધોરણ 5 સુધી જે આપણા જે પ્રિય બાળકો છે એને પણ આખું મદદરૂપ થાય છે. સૌથી પહેલા આપણે જોઈએ રમકડાની પ્રોસેસને સમજી લઈએ. તો સૌથી પહેલા આપણે આ બોક્સને ઉપર નીચે કરશું. જેવી રીતે આમાં 9 લખોટી નાખેલી છે આપણે જેવી રીતે બોક્સને ઉપર નીચે કરશું એટલે આમાં લખોટીઓ છે અલગ અલગ ખાનામાં જમા થઈ જશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે 1000 ના ખાનામાં 2 લખોટી છે, 100 ના ખાનામાં 1 લખોટી છે, 10 ના ખાનામાં 3 છે અને 1 ના ખાનામાં પણ 3 છે. ધોરણ 1-2 માટે આપણે કરવું હોય તો આપણે માત્ર 2 જ બોક્સ લઈ શકીએ છીએ. ધોરણ 1-4 માટે કરવું હોય તો 4 બોક્સ લીધેલા છે. અને ધોરણ 5 માટે કરવું હોય તો આપણે 10,000 અને 1,00,000 એવું પણ આપણે બોક્સ બનાવી શકીએ છીએ. અહીંયા વચ્ચે એક પટ્ટી મૂકેલી છે જેથી કરીને લખોટી છે પોતાના ખાનામાં જ રહે. આ રીતે જોઈએ તો બાળક સંખ્યા સરસ મજાની બનાવી શકે છે. આપણે 1-2 માટે જોઈએ તો 10 ના ખાનામાં 3 છે એટલે કે 3 અને 3 એટલે કે આપણે 33 સંખ્યા બનેલી છે. આપણે 1-4 માટે જોઈએ તો 2133 આ રીતે આપણે સંખ્યા બનાવી છે. હવે આપણે જોઈએ આ રમકડાના ફાયદા. આ રમકડાની મદદથી બાળકનો ગણિત વિષયનો રસ છે એકદમ જળવાઈ રહે છે. ગણિત વિષય પ્રત્યે જે બાળકને જે ડર હોય છે એ ડર દૂર થાય છે. ગણિત વિષયને હસતા હસતા રમતા રમતા શીખી શકે છે અને ગમત સાથે જ્ઞાન મળે છે. ગણિતનું પાયાનું શિક્ષણ છે એ મજબૂત બને છે. બાળકને તો શું પણ શિક્ષકો અને વાલીઓને પણ આ રમકડું ખૂબ જ ઉપયોગી છે. શિક્ષક પોતાના વર્ગમાં પણ વસાવી શકે છે, વાલીઓ પણ પોતાના ઘરમાં વસાવી શકે છે. અને આ રમકડા બનાવવા પાછળ અમને અંદાજિત 200 થી 300 રૂપિયા જેટલો ખર્ચો થયો છે. અને આ રમકડા બનાવવા માટે અંદાજિત 4 થી 5 કલાક જેટલો સમય પણ લાગે છે. રમકડું થોડું મજબૂત છે અને ટકાઉ છે. હાર્ડબોર્ડની મદદથી બનાવેલું છે એટલે અમે કારીગરનો પણ મદદ લીધેલી છે. જાતે બનાવવું હોય તો બોક્સની અંદરથી પણ બની શકે છે, પરંતુ એ ટકાઉ હોતું નથી. તો આશા રાખું છું કે આપ સૌને આ રમાનું રમકડું ખૂબ
પસંદ આવ્યું હશે. આપ પણ આપને આ ઘરમાં વસાવો. નમસ્તે. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.